विद्यार्थी मित्रों चैप्टर नंबर 5 सपुष्पी वनस्पति बाहकार विद्या में अगौना लैक्चर में अपने बे प्रकार विशिष्ट कार्य विषय अपने बात पूरी करी थी जे तमे खूब सारी रीते एने नोटबुक में नोधी लीधु से तैयार पण करी दीधु से खोराक संग्रह माटेनुं विशिष्ट कार्य और बीजा नंबर हतुं आधार अने आरोहण माटेनुं विशिष्ट कार्य। हवे आपणे एना पछीनो जे त्रण कार्यो जे छे आपणे आ लैक्चर में जोवाना छे रक्षण माटेनुं विशिष्ट कार्य, प्रकाश संश्लेषण माटेनुं विशिष्ट कार्य अने कीट भक्षण माटेनुं विशिष्ट कार्य। सौथी पहेला आपणे रक्षण माटेना विशिष्ट कार्यने आपणे चर्चा करीए। मित्रों रक्षण माटे आपणे प्रकांडमां पण विशिष्ट कार्य आपणे शीखी गया छे। प्रकांडनी कोईपण एवी रचना के जे तीक्ष्ण अने अणीदार स्वरूपमां रूपांतरित थाय, जे कोई भी अन्य प्राणीने शरीरमां खूपी जाय एवी रचनामां रूपांतरित थाय जेथी प्राणीनाथी दूर रहे, एटले के ए वनस्पतिनुं रक्षण थाय। ए पछी कोई भी मानव होय के अन्य प्राणी होय, दरेक प्राणीनी वात छे अहींया। पण एमां प्रकारनी कोईपण रचना के जे तीक्ष्ण अणीदार स्वरूपमां रूपांतरित थती हती जेने आपणे कंटक नाम आप्युं। ध्यानमां राखजो, खास जो प्रकांड जे होय ए प्रकांडमांथी तीक्ष्ण अणीदार रचना बने, तीक्ष्ण अणीदार रचना, तो एना मित्रों कहेवाय कंटक। अने जो एवी ने एवी रचना पर्णमांथी बने, तीक्ष्ण अणीदार रचना पर्णमांथी जो तीक्ष्ण अणीदार रचना निर्माण पामे तो मित्रों एने कहेवाय कंट। ध्यानमां राखजो, शुं कहीशुं आपणे एने? कंट तरीके आपणे एने ओळखीशुं। प्रकांड, कंटक, पर्ण, कंट। जो पर्णमां कोई रचना अणीदार तीक्ष्ण कांटारी बनी होय तो एने पर्ण कंटक ना कहेवाय, पर्ण कंट तरीके ओळखीशुं। एटले आ कंट अने कंटक बेमां शुं डिफरन्स छे? कोई जग्याए कंटक शब्द आवे एमसीक्यू में बराबर ध्यानमां राखवा जेवो शब्द थायो। जो कोई जग्याए कंटक शब्द आवे तेनो मतलब एम थयो ए प्रकारनुं रूपांतरण हशे, अने कंट शब्द आवे तेनो मतलब एम थयो ए पर्णनुं रूपांतरण हशे। तो पर्ण के तेनी कोई रचना तीक्ष्ण अणीदार सखत स्वरूप में रूपांतरित थाय तो तेने आपणे पर्णकंट तरीके आपणे एने ओळखीशुं। आ पर्णकंट जे छे मित्रों, ए पर्णकंट ए खास करीने કેટલાક પર્ણકંઠ જે છે, પર્ણકંઠ એ ઉપર્ણમાંથી બનતા હોય, ઉપર્ણો જે છે એ ઉપર્ણમાંથી પર્ણકંઠ બને, કેટલાકમાં પર્ણાગ્રમાંથી ઉપકંઠ બને, અને કેટલાકમાં સમગ્ર પર્ણ જે છે એ સમગ્ર પર્ણ એ કંઠમાં ફેરવાય। તો ઉપર્ણમનું કંઠમાં રૂપાંતર તો એ બાવર અને બુરડી, બાવર અને બુરડીની અંદર, બાવર જે છે તો બાવરમાં તમને બધાને ખ્યાલ છે કે બાવરની અંદર કેવું હોય, દાખલા તરીકે બાવરનું પ્રકાંડ છે, બાવરનું પર્ણ છે, બાવરની અંદર તમને આ રીતે પિંછાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે બાવરમાં, બાવરમાં પિંછાકાર સંયુક્ત પર્ણ જોવા મળશે, આ રીતે એની ઉપર તમે બાવર તો આપણે જોયું છે, આપણે બાવરનું દાતણ પણ કરીએ છીએ કેટલીક વાર, એમાં
मित्रों अहीं जे पटाणु तल प्रदेश तेमांथी अणीदार कंट पण आ ઉપરનો હતા એ ઉપરનો સમારોપણ કંટમાં જેને આપણે ઉપરનો કંટ તરીકે અથવા તો પર્ણ કંટ તરીકે આપણે એને ઓળખીશું. જ્યારે બોરડી હોય મિત્રો તો બોરડીની અંદર તમે બધા જાણો છો કે બોરડીની અંદર જે પર્ણ જે હોય આ બોરડીનું પર્ણ જેમાં એના એક કંટક સીધો અને એક કંટક તમને વક્ર જોવા મળશે. આ ઉપર્ણ છે. આ પણ શું છે? ઉપર્ણ. બોડીમાં બહુશીરી, અભિસારી, જાલાકાર શિરાવિન્યાસ જોવા મળતો હોય છે. અહીંયા આ જે છે એ શું છે? એ પણ પર્ણ કંટ. બોડીમાં એક કંટ સીધો હોય અને બીજો કંટ વક્ર હોય એટલે આ ઉપર્ણ જ છે. ઉપર્ણનું કંઠમાં રૂપાંતર થયું છે પણ બંનેના સ્વરૂપમાં ફેરફાર છે. અને અહીંયા બંને કંઠ કેવા છે? સીધા હશે. એટલે ઉપર્ણનું કંઠમાં રૂપાંતર એટલા માટે આવી વનસ્પતિથી આપણે થોડા દૂર રહીએ છીએ. કાંટા વાગવાની શક્યતા વધારે હોય એટલે કોઈ પણ પ્રાણી આનાથી દૂર રહે એટલે એના પર્ણો જે દાખલા તરીકે કોઈ કેટલાક પ્રાણી એવા હોય કે જનરલ કોઈ વનસ્પતિના સાથે શરીરને ઘસતા હોય, શરીરને રગડતા હોય તો એના પર્ણો જે છે પર્ણો ખરી પડે, કાં તેની પડેલા ફળ ખરી પડે, કાં તો પુષ્પો ફલન થયા પહેલાં ખરી પડે. આવી કોઈ ક્રિયામાં ઘટિત ન થાય એટલા માટે એ કાંટાઓનું નિર્માણ કરે છે જેના કારણે પ્રાણીઓ તેનાથી થોડા દૂર રહે. તો આ વાત થઈ એ ઉપર્ણ જે છે એ ઉપર્ણના રૂપાંતરની વાત થઈ. પર્ણાગ્રહ. તમે મિત્રો તમે બધાએ રામબાણ જોયું છે. આપણે બાલારામ મંદિર જાઓ છો તમે તો બાલારામ મંદિરમાં પટનમાં સામેની બાજુ બધા ઘણા બધા રામબાણ છે અને ઘણી જગ્યાએ લોકોના ઘરે પણ હોય છે. રામબાણ જે છે રામબાણમાં મિત્રો કેવું હોય કે તમને લાગે દૂરથી કેવું તો રામબાણ તમને એલોવેરા જેવું લાગે પણ એલોવેરાના પર્ણો થોડા મિત્રો કેવા હોય તો દળદાર અને માંસળ હોય. જ્યારે રામબાણ હોય એ રામબાણના પર્ણો મિત્રો થોડા પાતળા હોય. જમીનની અંદર રામબાણ જે છે રામબાણ એક દરિયાની વનસ્પતિ છે. એના મિત્રો ટોચનો ભાગ જે હોય એ ટોચનો ભાગ પર્ણાગ્રહ જે છે એ પર્ણાગ્રહમાં આ રીતના કંટા આવેલા હોય. પર્ણાગ્રહમાં પર્ણાગ્રહનું કાંટા સ્વરૂપમાં રૂપાંતર થયેલું હોય પર્ણાગ્રહ. આ જે છે શું છે? પર્ણાગ્રહ છે. તમે એની ઉપર એ કાંટા આમ આમ ભાગ મારો તો તમે આશરો ખૂપી જાય એટલો અણીદાર ભાગ હોય. તો આ પર્ણાગ્રહનું સમાન રૂપાંતર થયું કંટમાં રૂપાંતર થયું જેનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે. તો શું છે એ? તો એ રામબાણ. રામબાણમાં પર્ણાગ્રહનું એ સમાન રૂપાંતર થશે તો એ કંટમાં રૂપાંતર થશે એટલે એમાં ઉદાહરણ ધ્યાનમાં રાખજો રામબાણ. સમગ્ર પર્ણની આપણે વાત કરીએ તો સમગ્ર પર્ણમાં ફાફડાથોર. ફાફડાથોર જે છે મિત્રો તમે બધાએ ફાફડાથોર જોયો છે. ફાફડાથોરની અંદર કેવું હોય કે ફાફડાથોર જે છે આ ફાફડાથોરનું પર્ણ સમજી લો. આ ફાફડાથોર ફાફડાથોરમાં આ જમીનની અંદર એ વનસ્પતિ આ રીતે નિર્માણ પામેલી હોય જેમાં સમગ્ર પર્ણ એટલે એની અંદર આ રીતે તમને જોવા મળશે. આમાં પર્ણ અને એની સાથે રહેલા નાના ઉપર્ણો બધાનું મિત્રો કંટમાં રૂપાંતર થયેલું હોય છે. તમે નજીક જઈને તમે જોવાનો પ્રયત્ન કરશો તો ફાફડાથોરમાં તમને આ રીતના ઉપર તરફ ત્રણ મોટા કંટક અને નીચે તરફ બે નાના કંટક જોવા મળશે. આ નાના જે જોવા મળે છે શું છે? એ ઉપર્ણનું છે. અને ઉપર સમગ્ર પર્ણ આખે આખું પર્ણ સમરૂપાંતર થયેલું છે એ કંટમાં રૂપાંતર થયેલું હોય છે. અહીંયા જેટલા પણ પર્ણો હોય કંટમાં રૂપાંતર થયેલા હોય એનું રીઝન શું છે? તો ફાફડાથોર એ શુષ્કોદ્ભિદ વર્ગની વનસ્પતિ છે એટલે જેને પાણી એક તો ઓછું મળે. જો એની અંદર પર્ણો એમને એમ રહે તો શું થાય? પર્ણો હોય તો બાષ્પસર્જનની ક્રિયા આપણે જોઈ ગયા કહું. પર્ણોનું સામાન્ય કાર્ય કયું છે? બાષ્પોસર્જન. બાષ્પોસર્જન વધારે થાય તો મેં તમને વાત કરી હતી એ પ્રમાણે તો 95-99% ભાગ પાણીનો શું થઈ જાય? વ્યય થઈ જાય. એ વ્યય કરી દે તો એને તો પાણી ઓછું મળે અને પાછું વધારે વ્યય થઈ જાય તો એ સરખી રીતે બધી દેહધાર્મિક ક્રિયા કરી શકે નહીં. એટલા માટે કેટલાક પર્ણો એના ખરી પડતા હોય છે અને મોટા ભાગના પર્ણોનું એ સામા રૂપાંતર થઈ જાય. સમગ્ર પર્ણોનું કંટમાં રૂપાંતર થઈ જાય એટલે પ્રાણીઓથી રક્ષણ પણ થઈ જાય અને કંટમાં રૂપાંતરિત થઈ જાય એટલે બાષ્પોત્સર્જનની ક્રિયા કરશે નહીં એટલે એ રક્ષણ કાર્ય કેવું આપણે કહી શકીએ. અને આ પ્રકાંડ જે છે પ્રકાંડ એ ઘણું ખરું લીલું બની જાય અને પ્રકાશ સંશ્લેષણ કાર્ય કરતા હોય જે આપણે કોઈ પ્રકારના વિશિષ્ટ કાર્યમાં એની આપણે ચર્ચા કરેલી છે. સમગ્ર પર્ણોનું કંટમાં રૂપાંતર થાય એ ઉદાહરણ આપણે ધ્યાનમાં લેવું હોય તો એ છે એ ફાફડાથોર. તો આ વાત થઈ રક્ષણની.
પર્ણનું કોઈપણ એવી રચના કે જે તીક્ષ્ણ અણીદાર સખત સ્વરૂપમાં રૂપાંતરિત થાય, જે ઉપર્ણ હોઈ શકે કાં તો પર્ણાગ્ર હોઈ શકે કાં તો સમગ્ર પર્ણ હોઈ શકે. ઉપર્ણમાં બાવર અને બુરડી, પર્ણાગ્રમાં રામબાણ, સમગ્ર પર્ણમાં ફાફડાથોર. આટલી બાબતો તમારે બરાબર ધ્યાનમાં લેવાની છે. ચલો એના પછીની વાત કરીએ આપણે, પ્રકાશ સંશ્લેષણ માટેનું વિશિષ્ટ કાર્ય. પ્રકાશ સંશ્લેષણ, હવે તમને એમ થાય કે સાહેબ પ્રકાશ સંશ્લેષણ તો પર્ણનું કાર્ય છે જ, તો પાછું પ્રકાશ સંશ્લેષણ વિશિષ્ટ કાર્ય? તો મિત્રો પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે કોણ કરતું હોય? પર્ણ પત્ર. આપણે આગળ વાત કરી હતી આમાં દાખલા તરીકે, આમાં પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે મિત્રો? પર્ણ પત્ર પ્રકાશ સંશ્લેષણ કરશે. એટલે સામાન્ય રીતે પર્ણમાં આપણે જાણીએ છીએ કેટલા ભાગ આવે મિત્રો? ત્રણ. એક પર્ણતલ, બીજું પર્ણદંડ અને ત્રીજું પર્ણપત્ર. એમાં સામાન્ય રીતે મિત્રો પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? સામાન્ય રીતે પર્ણમાં એ પર્ણપત્ર એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. કોઈ બી વનસ્પતિમાં પર્ણદંડનું કાર્ય સમગ્ર પર્ણને પ્રકાંડ સાથે જકડી રાખવાનું, પર્ણદંડનું કાર્ય પ્રકાંડ અને પર્ણપત્ર વચ્ચેનું સંગમ સ્થાન, જે પર્ણને એ ગમે તે દિશામાં ફેરવવામાં, એને તાપમાન મેન્ટેન કરવામાં વગેરેમાં ભાગ ભજવશે. તો આ સિવાયનો પર્ણપત્ર સિવાયનો ભાગ, કોનો? પર્ણપત્ર સિવાયનો ભાગ એ જો પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં ભાગ ભજવે તો એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. જેમાં અગાઉ આપણે વાત કરી તો પર્ણપત્ર તો પર્ણતલ, હવે ધ્યાનમાં રાખજો. પર્ણની રચનામાં આપણે જાણીએ છીએ પર્ણતલમાં ઉત્પન્ન થતા જોડિયા બહુવિધ ભેદ, જેને આપણે કહીશું ઉપર્ણ. તો ઉપર્ણ એ પ્રકાશ સંશ્લેષણ કાર્ય કરે, જે આપણે ઉદાહરણ તરીકે જોઈ ગયા વટાણા. પર્ણદંડ, પર્ણદંડ એટલે પર્ણની દાંડી, પર્ણની દાંડી એ સામા ફેરવાઈ ગયું? તો પર્ણપત્ર જેવા સ્વરૂપમાં ફેરવાય. આમાંથી શબ્દ લીધો દાંડી, પર્ણપત્રમાંથી પત્ર, કહીશું આપણે એને દાંડી પત્ર. તો આપણે આ બે કાર્યો જોવાના છે. એક ઉપર્ણ પ્રકાશ સંશ્લેષણ કરે અને બીજું દાંડી પત્ર એ કઈ રીતે નિર્માણ પામે ને પ્રકાશ સંશ્લેષણ થાય. તો મિત્રો હમણાં આપણે ચર્ચા કરી કે જે વટાણા જે હોય, હમણાં જ આપણે જોઈ ગયા, આ ત્રીજી વાર પોઈન્ટ આવી રહ્યો ખાલી સમજવા માટે ઝડપથી. વટાણા જે છે, વટાણામાં સંયુક્ત પર્ણ હશે, ટોચની પર્ણિકાઓ જે છે એ ટોચની પર્ણિકાઓ સૂત્રમાં રૂપાંતર પામી છે, અહીંયા ઉપર્ણ જે પર્ણતલમાંથી નિર્માણ પામતી રચના છે ઉપર્ણ, આ જે રચના જે છે તે ઉપર્ણ, આ મેં દોરી હતી. આ મિત્રો ઉપર્ણ આમ તો કદમાં કેવું હોય? નાના હોય, નાનો બહુરૂપ ભેદ હોય, પણ ઉપર્ણ એ કદમાં મોટા બનશે, પહોળા બનશે, પત્ર જેવા સ્વરૂપમાં. પર્ણપત્ર જે પહોળું હોય એ ટાઈપ, આ પર્ણપત્ર કેવું પહોળું છે એ ટાઈપ પહોળા સ્વરૂપમાં રૂપાંતર પામશે ઉપર્ણ, અને એ પોતે કયું કાર્ય કરશે? આ જે ઉપર્ણ જે છે ઉપર્ણ એ પોતે, આમ તો જનરલી ઉપર્ણ એ પ્રકાશ સંશ્લેષણ કાર્ય ન કરતા હોય, પણ આ વનસ્પતિમાં ઉપર્ણ એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરશે. જનરલી હું શબ્દ વાપરું છું, બાકી ઘણી બધી વનસ્પતિઓમાં પર્ણ જે છે એ ઉપર્ણ જે છે ઉપર્ણ એ ગ્રીન કલરના હોય છે, પરંતુ આમાં થોડું મોટું બની ગયું દેખાઈ આવે કે આ ઉપર્ણ જે છે વિશિષ્ટ પ્રકારની સ્વરૂપમાં ફેરવાયેલું છે. કારણ કે રીઝન, કારણ કે આ સંયુક્ત પર્ણ છે. સંયુક્ત પર્ણ વટાણાનો છોડ એક તો મોટો હોય, વેલો ખૂબ મોટો હોય, પણ એમાં પર્ણિકાઓ જે છે પર્ણિકાઓની સંખ્યા ઓછી હોય, કારણ કે કેટલીક પર્ણિકાઓ સૂત્રમાં રૂપાંતર પામી ગઈ આધાર અને આરોહણ માટે, એટલે બધાને પૂરતા પ્રમાણમાં આ પર્ણિકાઓની સંખ્યા ઓછી અને ખોરાક વધારે બનાવવાનો થાય, કારણ કે વેલો કદમાં મોટો છે. તો આટલી ઓછી સંખ્યામાં પર્ણિકાઓ એ વનસ્પતિને જરૂરિયાત મુજબનો ખોરાક બનાવવામાં અપૂરતી રહે છે, એટલા માટે વધારાનો વધુ ખોરાક બનાવી શકાય એ અર્થે ઉપર્ણ જે છે ઉપર્ણ એ પહોળું પર્ણપત્ર જેવું ગ્રીન કલરનું એટલે કે હરિદ્રવયુક્ત બની અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે, એટલા માટે આપણે એને વિશિષ્ટ કાર્યમાં લીધું છે. દાંડી પત્ર, મિત્રો તમે
ઓસ્ટ્રેલિયન નીલગીરી, આપણે જેમ શબ્દ સાંભળ્યો છે, કઈ નીલગીરી? ઓસ્ટ્રેલિયન નીલગીરી. એ રીતે ઓસ્ટ્રેલિયન બાવર પણ હોય તેમાં રાખશે. જે રીતે આપણે નીલગીરીમાં ઓસ્ટ્રેલિયન નીલગીરી હોય, એ રીતે ઓસ્ટ્રેલિયન બાવર, આપણો બાવર જે છે દેશી બાવર છે, આપણી નીલગીરી દેશી નીલગીરી છે. આપણે અગાઉ જોઈ ગયા હતા ઓસ્ટ્રેલિયન નીલગીરી સૌથી ઊંચામાં ઊંચી આવૃત બીજધારી વનસ્પતિ. તો એ રીતે અહીંયા ઓસ્ટ્રેલિયન બાવર જે આપણે અહીંયા સાબરકાંઠામાં ઘણી જગ્યાએ, આપણા પાલનપુરમાં એક બે જગ્યાએ ઓસ્ટ્રેલિયન બાવર છે. ઓસ્ટ્રેલિયન બાવર એમાં મિત્રો કેવું હોય કે સામાન્ય સ્થિતિમાં આ પ્રકાંડ સમજજો બરાબર, આ પ્રકાંડ જે છે પ્રકાંડમાંથી આ રીતે નિયમા પામતી રચના આ રીતે રચના નિર્માણ પામશે. ખાલી એક જ રચના દોરવા, દાંડી પત્ર છે મિત્રો. જો આ દાંડી પત્ર ના હોત તો કેવી રચના હોત સમજો. સમજી લો કે દાંડી પત્ર ના હોત તો આમાં ખાલી આ રીતે એક પર્વતદંડ હોત અને એની ઉપરથી આ રીતે નાની નાની પર્ણિકાઓ નિર્માણ પામતી હોત. આ પર્ણદંડ, આ શું છે મિત્રો? પર્ણદંડ. આ પણ મિત્રો શું છે? પર્ણદંડ. પણ આ બેમાં ફેર છે. જો સામાન્ય સ્થિતિમાં પર્ણદંડ જે હોય એ પર્ણદંડ એ કેવો હોય? નળાકાર અને કદમાં નાનો હોય અને જે હરિદ્રવ્ય ના ધરાવે જનરલી. પરંતુ આમાં શું થઈ ગયું કે ઓસ્ટ્રેલિયન બાવર જે છે કદમાં ખૂબ મોટો મિત્ર, અને એની ઉપર પર્ણિકાઓની સંખ્યા ખૂબ નાની, સંયુક્ત પર્ણછા, પર્ણિકાઓ ખૂબ નાના કદની હોય, જે પ્રકાશ સહન કરે છે પણ એનું કદ કદાવર એટલું મોટું છે ઓસ્ટ્રેલિયન બાવર કે જેને પૂરતા પ્રમાણ ખોરાક મળતો નથી, માટે એનો પર્ણદંડ લીલો, ચપટો અને પહોળો બને. પહોળો બને એટલે વધુ પ્રકાશ મેળવી શકે. લીલો, ચપટો અને પહોળો બન્યો એટલે પર્ણદંડ, એટલે કે એની કહેવાય દાંડી. પર્ણદંડ દંડને આપણે દાંડી, દાંડી પણ કહીએ છીએ. એ પર્ણપત્ર, પત્ર જે સ્વરૂપમાં ચપટો પહોળો પત્ર જો બની ગયો, માટે આપણે કહીશું દાંડી પત્ર. આ દાંડી પત્ર ઓસ્ટ્રેલિયન બાવરની એક લાક્ષણિકતા છે જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો ઉપર્ણ જે છે ઉપર્ણ અને ઓસ્ટ્રેલિયન બાવરમાં દાંડી પત્ર. ચલો છેલ્લો પોઈન્ટ, કીટભક્ષણ. કીટભક્ષણ માટેનું વિશિષ્ટ કાર્ય, કીટભક્ષણ માટેનું વિશિષ્ટ કાર્ય બરાબર યાદ રાખશો. આ એક તમે કેટલીક જગ્યાએ જોયું છે કે છોડવા ઉપર માંસાહારી વનસ્પતિ, માંસાહારી મિત્રો. તો હા, વનસ્પતિ કેટલીક એવી છે કે જે પોતે કીટકોનું ભક્ષણ કરશે. કેટલાક તો શા માટે કીટકોનું ભક્ષણ કરે છે, એનામાં શું એવી વિશિષ્ટતા છે ધ્યાનમાં રાખશો, બરાબર સમજો. એને શા માટે આ પ્રકારનું અનુકૂળતા કેળવવી પડે? તો મિત્રો યાદ રાખજો, આ જે છે સમજી લો, આ કરસ પર હું દોરી રહ્યો છું અહીંયા, અહીંયા જે છે એનું પ્રકાંડ છે, આ જે છે મિત્રો એ પર્ણાગ્ર રૂપાંતર છે. આ તમને એની અંદર તમને આવા રેસા જોવા મળશે, એની અંદર તમે આજે તમે જે દેખાય છે એ પર્ણ પત્રનું રૂપાંતર છે. આ જે છે એ પર્ણદંડ છે, અને આ તમને જે દેખાય
તે પર્ણ તલનું રૂપાંતર છે. જનરલી આપણે જ્યારે પર્ણ દોરીએ તો પર્ણની અંદર આ રીતે પર્ણ હોય મિત્રો, બરાબર ને? આ રીતે પર્ણ હશે કે નહીં હોય? આ ટોચના ભાગને આપણે શું કહીએ? પર્ણાગ્ર. એ સ્વરૂપમાં રૂપાંતર થયું. આ વચ્ચેનો ભાગ જેને આપણે શું કહીશું? પર્ણપત્ર. એ આવા સ્વરૂપમાં રૂપાંતરિત થયું. આ જે છે જેને આપણે શું કહીશું? પર્ણદંડ. એ લાભ પર્ણદંડ બન્યો અને પાછળનું પર્ણતલ જે છે, પર્ણતલ ચપટું અને પહોળું બન્યું. આ મિત્રો કરસ, કરસ એટલે લોટા જેવો આકાર, કરસ જેવું પર્ણ બન્યું, માટે આપણે એને કહીશું કરસ પર્ણ. હું એક જ ઉદાહરણ દ્વારા તમને અહીંયા સમજાવું છું. કરસ પર્ણ મિત્રો, આ ઇન્સેક્ટિવરસ પ્લાન્ટ છે. ઇન્સેક્ટ, તમે નેટ ઉપર સર્ચ મારજો ઇન્સેક્ટિવરસ પ્લાન્ટ, તો તરત જ તમને ખ્યાલ આવશે. એના પર ઘણા બધા ઇમેજ ખુલશે. કરસ પર્ણ, વિનસનો મક્ષીપાસ, ડ્રોસેરા, અર્ક જવર, બ્લેડરવર્ટ તરીકે ઓળખીએ છીએ. ઘણી બધી વનસ્પતિ જે માંસાહારી છે મિત્રો. આપણા ગુજરાતમાં બ્લેડરવર્ટ, અર્ક જવર જે ભુજ બાજુ અવેલેબલ છે, માંસાહારી વનસ્પતિ. અને કેટલીક માંસાહારી વનસ્પતિ મિત્રો એ આપણા વિજયનગરના જંગલમાં પણ નોંધાયેલી છે. ડ્રોસેરા જેવી કેટલીક સ્પીસીસ એ વિજયનગરના જંગલોમાં પણ એ વૈજ્ઞાનિકો દ્વારા નોંધાયેલી છે. મિત્રો વનસ્પતિ પણ માંસાહારી કેમ? કારણ કે મિત્રો આ પ્લાન્ટ જે જગ્યાએ ઉગે છે, જે જગ્યાએ એ નિર્માણ પામે, જે જગ્યાનો વિકાસ થાય, ત્યાં જમીનમાં નાઇટ્રોજનનો અભાવ હોય. ત્યાં જમીનમાં શાનો અભાવ હોય મિત્રો? નાઇટ્રોજનનો અભાવ હોય. આ વનસ્પતિ નાઇટ્રોજન મેળવવા માટે એને પોતાનામાં ઘણા બધા ફેરફારો કર્યા છે, ઉદ વિકાસ પામી છે. આ વનસ્પતિ જે વનસ્પતિ શું કર્યું કે કીટકોનું ભક્ષણ કરવા લાગી. કોઈ બી કીટક જ્યારે અહીંયા બેસે તો એક તો પહેલાં આ વનસ્પતિ દૂરથી એકદમ એટ્રેક્ટિવ લાગે, એટલે કીટક એની તરફ આકર્ષાય. જેવી અહીંયા કીટક બેસે એની ફરતે કેટલાક શ્લેષ્મ ગ્રંથિઓ હોય, એ શ્લેષ્મ ગ્રંથિમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય. શ્લેષ્મનો જેવો સ્ત્રાવ થાય તરત જ એ કીટક જે છે, કીટક એ તરત જ ત્યાંથી એ ત્યાંથી સરકી જશે. સરકીને ક્યાં આવશે? અંદર. અંદરની બાજુએ મિત્રો અંદરનો ભાગ જે રેસાઓ આમ હશે આમ, એટલે જેમ જેમ એ તરફડે મારીને કીટક બહાર નીકળવાનો પ્રયત્ન કરશે તેમ તેમ ક્યાં જશે? એ અંદર તરફ જશે. અંદર તરફ જશે, જેમ જેમ અંદર તરફ જાય, જેવું કીટક અંદર તરફ જાય એટલે ઉપરનું ઢાંકણ જે છે, પર્ણાગ્રણ સ્વરૂપમાં ઢાંકણ, એ ઢાંકણ શું થઈ જશે મિત્રો? બંધ થઈ જાય છે, જેથી કીટક બહાર આવી ના શકે. અને જેમ જેમ કીટક ધીમે 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 નીચે આવે, અહીંયા કીટક આવી જશે, તો અહીંયાથી મિત્રો પ્રોટીએજ પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન થાય. અને પ્રોટીએજ પ્રકારના ઉત્સેચકો એ કીટકના રહેલા પ્રોટીનનું પાચન કરી, પ્રોટીનનું પાચન થાય એટલે એમાંથી એમિનો એસિડ બને, અને એમિનો એસિડમાંથી આપણે શું મળશે? નાઇટ્રોજન. ટૂંકમાં એ પ્રોટીનનું પાચન કરવા માટે, એ નાઇટ્રોજન મેળવવા માટે એ પોતે આ પ્રકારનું ભક્ષણ કરે છે. અને આ રીતે એ વનસ્પતિ કીટભક્ષી બની. તો તમને એમ થશે કીટ ભક્ષી બની તો શું ખોરાક કઈ રીતે બનાવશે? મિત્રો એની પાસે પર્ણ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે છે, એ ગ્લુકોઝ બનાવવા માટે તો એ પ્રકાશ સંશ્લેષણ જ કરશે. એટલે આ વનસ્પતિ એ ગ્લુકોઝ બનાવવા માટે તો કેવી છે? તો મિત્રો એ સ્વાવલંબી છે. ગ્લુકોઝના નિર્માણ માટે તો સ્વાવલંબી છે, પરંતુ નાઇટ્રોજન મેળવવા માટે એ પોતે કેવી છે? તો એ પરાવલંબી છે. એટલે સ્વાવલંબી અને પરાવલંબી બંને તરીકે વર્તતી વનસ્પતિ જેને આપણે આ કરસ પર્ણ તરીકે આપણે એને ઓળખીશું. બરાબર ધ્યાનમાં રાખજો. આવો નાવો વિનસનો મક્ષીપાસ, અર્ક જવર. અર્ક જવર એક જલજ વનસ્પતિ છે, ધ્યાનમાં રાખજો. જલજ કીટહારી વનસ્પતિ એટલે અર્ક જવર. એટલે અહીંયા હું કહી શકું કે આ રીતે કેટલીક વનસ્પતિઓમાં વનસ્પતિના પર્ણો જે છે, પર્ણોનો ભાગ એ આ રીતે કરસ જેવા સ્વરૂપમાં રૂપાંતર પામી કીટકોને આકર્ષવામાં, એને ફસાવવામાં, નાઇટ્રોજન મેળવવા માટે મદદરૂપ થાય. આવા પણ કેટલાક રૂપાંતરો આપણને જોવા મળશે. અહીંયા સૌથી મહત્વનો પ્રશ્ન છે, આ આકૃતિ મેં દોરી છે, એમાં આ જે ઢાંકણ જે છે, ઢાંકણ જેને આપણે ઢાંકણ તરીકે આપણે ઓળખીએ છીએ, આને આપણે કરસ તરીકે ઓળખીએ છીએ. ઢાંકણ શાનું રૂપાંતર છે? તો પર્ણમાં પર્ણાગણ રૂપાંતર છે, કરસ એ પર્ણપત્ર રૂપાંતર છે, આ પર્ણદંડ છે, અને આ શું છે? તો એ પર્ણતલનો ભાગ છે. આ એટલે સમગ્ર પર્ણ, કરસ પર્ણના નિર્માણમાં સમગ્ર પર્ણ એ કરસમાં એ ભાગ ભજવતું હોય છે. ઓકે, તો અહીંયા આ વાત થઈ કીટ ભક્ષણની. અહીંયા બીજા ઉદાહરણ પણ કરસ પર્ણ સિવાય એ વિનસનો મક્ષીપાસ, પછી અર્ક જવર, ડ્રોસેરા, ઘણી બધી વનસ્પતિઓ છે મિત્રો જે કીટાહારી હોય છે. તો અહીંયા આ રક્ષણ માટે રૂપાંતરણ,
प्रकाश संश्लेषण માટેનું વિશિષ્ટ કાર્ય અને કીટ ભક્ષણ માટેના વિશિષ્ટ કાર્યો એની આપણે અહીં ડિટેલમાં ચર્ચા કરી. આ બધી બાબતો જે છે એને તમે ધ્યાનપૂર્વક એ નોટબુકમાં નોંધી લેજો અને બરાબર તૈયારી કરજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને ફોન કરી શકશો. આપણે લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ.